नमस्कार विद्यार्थी मित्रों, TYBSC मैथमेटिक्स में आप लास्ट टाइम बुलियन एलजेब्रा यूनिट नंबर 2 स्टार्ट करें। यूनिट नंबर 2 में बुलियन एलजेब्रा की डेफिनेशन जो ओके बुलियन एलजेब्रा की डेफिनेशन सूचवे छे तो के नॉन एम्प्टी सेट कोई बी आपेलो हो एन माटे बाइनरी ऑपरेशंस टू बाइनरी ऑपरेशन मीते स्टार एंड रिंग्स ऑफ त्यारबाद टू डिस्टिंक्ट एलिमेंट होता इज कॉल्ड इज अ बुलियन एलजेब्रा। अन बुलियन एलजेब्रा ने आपणे सेना द्वारा दर्शायेलू तो के बुलियन एलजेब्रा ने आपणे बी स्टार रिंग्स ऑफ अने एना एलिमेंट जीरो अने वन इज कॉल्ड इट इज अ बुलियन एलजेब्रा। बाउंडेड लेटिस माटेनी प्रॉपर्टीज जोईए अने एमने माटे जीरो अने वन माटे થાય છે કે નહીં એ જોઈએ। ઝીરો અને વન માટે આપણે ત્યાં કોષ્ટક જોયેલું હતું, ત્યાં કોમ્પ્લિમેન્ટ માટે LCM મીન્સ LUB, LUB મીન્સ રિંગ્સ ઓફ, સ્ટાર મીન્સ GLB, GCD। તો બાઉન્ડેડ લેટિસ માટે જોઈએ, ફોર એની રે બિલોંગ્સ ટુ બી। નાવ ફર્સ્ટ વન 0 લેસર ઇક્વલ એ લેસર ઇક્વલ 1 માટે, સેકન્ડ વન એ સ્ટાર 0 ઇઝ ઇક્વલ્સ ટુ 0 એન્ડ એ રિંગ સમ 1 ઇઝ ઇક્વલ્સ ટુ 1, થર્ડ વન એ સ્ટાર 1 ઇઝ ઇક્વલ્સ ટુ એ એન્ડ એ રિંગ સમ 0 ઇઝ ઇક્વલ્સ ટુ એ। બાઉન્ડેડ લેટિસ માટે જોઈએ પ્રૂફ થાય છે કે નહીં, ત્યારબાદ ડિસ્ટ્રીબ્યુટિવ લો જોશું તો એ બિલોંગ્સ ટુ બી। નાવ આપણે બી સેટ કોઈ લીધેલો છે, બી સેટ માટે આપણે કહી શકીએ કે કોઈ એ બિલોંગ્સ ટુ બી માટે એવરી 0 ટુ એ છે એ 0 1 બિટવીન આવવો જોઈએ। A is equals to 0 લઈએ અને A is equals to 1 લઈએ, પ્રૂફ થાય છે કે નહીં એ જોઈએ, કારણ કે આ તો 0 થી 1 ની વચ્ચે આવેલું છે। ડિપેન્ડ ઓનલી ઇફ A is equals to 0, ઇફ A is equals to 0 ઓર 1, બરાબર છે। સેકન્ડ વન માટે જોઈએ, A is equals to 0 લઈએ, સેકન્ડ વન માટે A is equals to 0 ની GCD એમની સાથે 0 થશે, 1 લઈએ ત્યારે 1 ની GCD એમની સાથે 0 થશે। ત્યારબાદ 0 ની તમે LCM લેશો તો 1 થશે અને આ બી 1 થશે। આપણે આ બંને પ્રોપર્ટી અગાઉ જોઈ લીધી તો પણ અહીંયા આપણે જોઈ લઈએ એટલે આપણને ખબર પડે કે કઈ રીતે પ્રૂફ થાય છે। તો બાઉન્ડેડ લેટિસ માટેની આપણે પ્રોપર્ટીઝ છે એ પ્રૂફ કરીએ। તો A ઇઝ ઇક્વલ્સ ટુ 0 લઈએ અને A ઇઝ ઇક્વલ્સ ટુ 1 લઈએ ત્યારે આપણને શું મળે છે એ આપણે જોઈએ। તો કે A ઇઝ ઇક્વલ્સ ટુ 0 માટે કોઈ A સ્ટાર 0, તો 0 સ્ટાર 0 મીન્સ A સ્ટાર 0, 0ની તમે GCD 0 સાથે લ્યો, GCD ઓફ 0 0, એટલે GCD તમને શું મળે છે 0, અને A ઇઝ ઇક્વલ્સ ટુ 1 લ્યો મીન્સ A સ્ટાર 1 સ્ટાર 0, 1 સ્ટાર 0 મીન્સ A સ્ટાર 0 માટે 1 સ્ટાર 0 A ઇઝ ઇક્વલ્સ ટુ 1 લેતેલો છે, ત્યાં GCD 1 0, GCD 1 અને 0 ની જો તો તમને 0 મળે છે। આથી કહી શકીએ કે A સ્ટાર 0 ઇઝ ઇક્વલ્સ ટુ 0। રિંગ સમ માટે જોઈએ, A ઇઝ ઇક્વલ્સ ટુ 0 લેશું અને રિંગ સમ માટે A ઇઝ ઇક્વલ્સ ટુ 1, રિંગ સમ માટે LUB આવશે તો A રિંગ સમ 0 અને 0 રિંગ સમ 0 એટલે આપણને LCM એ 0 0 મીન્સ LCM એનો 0 જ મળશે। ત્યારબાદ તમે A ઇઝ ઇક્વલ્સ ટુ રિંગ સમ માટે 1 લો તો તમને શું મળશે, તો કે A ઇઝ ઇક્વલ્સ ટુ તમે 1 લો તો 1 રિંગ સમ 0
मीन्स ए इज इक्वल्स टू वन रिंग्स ऑफ वन अँ वन माटे बात कही रही है जो अँ खास ध्यान रखो ए रिंग्स ऑफ जीरो माटे पहला तो आप आज प्रूफ करूँ हजे आ अपनी माटे बाकी है ए रिंग्स ऑफ वन माटे लीजिए तो गमे एनी रिंगसम तमे वन जोड़े लेशो तो तमने शू मळशे वन ज मळशे त्यारबाद ए इज इक्वल्स टू वन रिंगसम वन लियो तो एने एलसीएम वन साथ वन शू मळशे एलसीएम वन मळशे तो आपणे आ प्रूफ कर्युं के ए रिंगसम वन इज इक्वल्स टू वन त्यारबाद थर्ड वन जोईए आ सेकंड वन हती आ फर्स्ट वन हती ना थर्ड वन में ए स्टार वन इज इक्वल्स टू ए प्रूफ करवानू छे तो जे ए इज इक्वल्स टू वन लईए अने ए इज इक्वल्स टू जीरो लईए कोई बी सेट माटे तो ए इज इक्वल्स टू वन लईए त्यारे ए स्टार वन वन स्टार वन एमनी जे सीटी तमने शू मळशे वन मीन्स ए मळी ए स्टार वन साथे शू मळी ए मळी कारण કે ए इज इक्वल्स टू આપણે શું લીધું તો વન એવી જ રીતે ए स्टार वन સાથે ए इज इक्वल्स टू जीरो स्टार वन एमने जी सी डी तमने शू मळशे जीरो तो ए तमने ए मळी तो लखी सकीए के ए स्टार वन इज इक्वल्स टू ए आवी ज रीते हजी एक प्रोपर्टीज आपेली छे ए रिंगसम जीरो इज इक्वल्स टू ए के तमे एनो ए इज इक्वल्स टू जीरो लो के ए इज इक्वल्स टू तमे वन लो एनो तमे रिंगसम जीरो साथे लो तो तमने शू मळे छे जीरो मळे छे तो के ए मळे છે એ ઇઝ ઇક્વલ્સ ટુ અહીંયા ઝીરો આપેલું છે અહીંયા એ ઇઝ ઇક્વલ્સ ટુ વન આપેલું તો અહીંયા એ ઇઝ ઇક્વલ્સ ટુ શું આપેલું તો ઝીરો આપેલું હતું અહીંયા વન પ્રૂફ થાય છે કે નહીં વન રિંગ્સ ઓફ ઝીરો મીન્સ વન થાય છે તો કે હા થાય છે તો કે કહી શકીએ કે એ રિંગ્સ ઓફ ઝીરો ઇઝ ઇક્વલ્સ ટુ વન એ તો અહીંયા આપણે બાઉન્ડ લેટિસ માટેની પ્રોપર્ટીઝ વન અને ઝીરો માટે જોઈ ત્યારબાદ લાસ્ટ વન છે ડિસ્ટ્રીબ્યુટિવ તો ડિસ્ટ્રીબ્યુટિવ માટે ચર્ચા કરીએ તો ડિસ્ટ્રીબ્યુટિવ આપણને આપેલું છે ડિસ્ટ્રીબ્યુટિવ લેટિસ અને કોમ્પ્લિમેન્ટેડ લેટિસ માટે આપણે ચર્ચા કરીશું તો જોઈએ ડિસ્ટ્રીબ્યુટિવ માટે ડિસ્ટ્રીબ્યુટિવ માટે આપણે શું કહીશું તો કે ત્યાં તો એ બી સી ત્રણેય આપેલું છે તો એક વખત સી લેશું અને એક વખત સી ઝીરો લેશું એક વખત સી વન લેશું તો જોઈએ ડિસ્ટ્રીબ્યુટિવ લેટિસ ડિસ્ટ્રીબ્યુટિવ લેટિસ માટે કોઈ ફર્સ્ટ વન આપેલું છે સેકન્ડ વન અને થર્ડ વન અને ફોર્થ વન તો એ સ્ટાર બી રિંગસમ સી ઇઝ ઇક્વલ્સ ટુ એ સ્ટાર બી રિંગસમ સી ઇઝ ઇક્વલ્સ ટુ એ સ્ટાર બી કહી શકીએ અને એ રિંગસમ એ સ્ટાર સી એમનું આમની જોડે ને આમનું આમની જોડે ત્યારબાદ એક વખત તો એ રિંગસમ બી સ્ટાર એ રિંગસમ સી ત્યારબાદ શું થશે હજી તો કે એ સ્ટાર બી ઊંધું વિચારીએ પ્લસ રિંગસમ બી સ્ટાર સી સોરી પ્લસ નથી અને રિંગસમ સી સ્ટાર એ તો એ રિંગસમ બી સ્ટાર બી રિંગસમ સી સ્ટાર સી રિંગસમ એ તો અહીંયા આપણે થર્ડ વન પણ કમ્પ્લીટ કરી ત્યારબાદ ફોર્થ વન એ સ્ટાર બી ઇઝ ઇક્વલ્સ ટુ એ સ્ટાર સી અને એ રિંગસમ બી ઇઝ ઇક્વલ્સ ટુ બી એ રિંગસમ સી માટે બી ઇઝ ઇક્વલ્સ ટુ સી લેવાના એમાં બી ઇઝ ઇક્વલ્સ ટુ ઝીરો લો કે બી ઇઝ ઇક્વલ્સ ટુ વન લો કે સી ઇઝ ઇક્વલ્સ ટુ વન એ જ લેવાનું રહેશે માટે આ તમે દરેક પ્રોપર્ટીઝ પ્રૂફ કરશો ઝીરો અને વન લઈને આપણે જેમ અગાઉ પ્રૂફ કરેલી છે એના માટે ડિસ્ટ્રીબ્યુટિવ લેટિસ અહીંયા કમ્પ્લીટ થાય છે ડિસ્ટ્રીબ્યુટિવ લેટિસ માટે ચાર પ્રોપર્ટીઝ આપેલી છે તો જોઈએ ત્યાર પછી
ए बी अने सी लीए तो पहली प्रॉपर्टी तमने पर आवशे, बीजी प्रॉपर्टी तमे जाते करजो। तमे ए इज इक्वल्स टू वन जीरो अने सी इज इक्वल्स टू तमे वन लो। जो ये ए इज इक्वल्स टू जीरो, बी इज इक्वल्स टू वन अने सी इज इक्वल्स टू वन वन लीए। पहली प्रॉपर्टी ए स्टार वन्स रिंग सम वन, वन अने रिंग सम नो वन तमने शू मळशे तो कि आ आपणे જોઈએ છે બરાબર છે। તો વન અને રિંગ સમ વન જ મળશે અને ઝીરોનો એ તમને સાત ઝીરો મળશે વન જોડે। એવી જ રીતે તમે એ સ્ટાર બી ઝીરો સ્ટાર વન રિંગ સમ ઝીરો સ્ટાર સી એટલે વન, ઝીરોનો રિંગ સમ સી અને ઝીરોનો રિંગ સમ ઝીરો સે જોડે એટલે આ બે સેમ મળશે। આવી જ રીતે તમે ગમે તે લઈ શકો બરાબર છે। તો આ પહેલી પ્રોપર્ટી આવી રીતે પ્રૂફ થાય છે। બીજી પ્રોપર્ટી જોઈએ આમના જ માટે, તો એ ઇઝ ઇક્વલ્સ ટુ ડિસ્ટ્રીબ્યુટિવ માટે આપણે આવી જ રીતે લેશું, એ ઇઝ ઇક્વલ્સ ટુ ઝીરો, બી ઇઝ ઇક્વલ્સ ટુ વન અને સી ઇઝ, મેં તો આ લીધેલું છે એ ઇઝ ઇક્વલ્સ ટુ ઝીરો, બી ઇઝ ઇક્વલ્સ ટુ વન અને સી ઇઝ ઇક્વલ્સ ટુ વન માટે તમે ગમે તે લઈ શકો છો। તો અહીંયા મેં એ ઇઝ ઇક્વલ્સ ટુ ઝીરો, બી ઇઝ ઇક્વલ્સ ટુ વન અને સી ઇઝ ઇક્વલ્સ ટુ શું લીધું છે તો કે વન માટે લીધેલું છે। તો જોઈએ ત્યારબાદ તો આપણે ડિસ્ટ્રીબ્યુટિવ માટે જોયું, એમની બીજી પ્રોપર્ટી જોઈએ, એ ઇઝ ઇક્વલ્સ ટુ ઝીરો, બી ઇઝ ઇક્વલ્સ ટુ વન અને સી ઇઝ ઇક્વલ્સ ટુ વન લઈને જ તો આપણને શું મળે છે તો કે બીજી પ્રોપર્ટીઝ આપણને એ ઇઝ ઇક્વલ્સ ટુ ઝીરો, બી ગમે તે તમે લઈ શકો એ ચાલો। તો અહીંયા એ રિંગસમ બી સ્ટાર સી ઝીરો અને વન માટેની જ વાત કરવાની છે એટલે આપણે લખીએ છીએ એ રિંગસમ સી। તો અહીંયા સૌ પ્રથમ લેફ્ટ હેન્ડ સાઈડ લઈ લઈએ તો કે લેફ્ટ હેન્ડ સાઈડ એ રિંગસમ બી સ્ટાર સી માટે એ ઇઝ ઇક્વલ્સ ટુ ઝીરો, રિંગસમ બી ઇઝ ઇક્વલ્સ ટુ વન સ્ટાર વન, ઝીરો રિંગસમ વન સાથે તમે વન લ્યો તો તમને વન મળે અને ઝીરો સાથે તમે શું લેશો તો કે ઝીરો સાથે તમે આમની પ્રોપર્ટી રિંગસમ લેશો તો તમને અહીંયા શું મળશે વન મળશે। ત્યારબાદ રાઇટ હેન્ડ સાઈડ લઈ લઈએ તો રાઇટ હેન્ડ સાઈડ એ રિંગસમ બી સ્ટાર એ રિંગસમ સી, તો એ અહીંયા શું આપેલું છે ઝીરો રિંગસમ વન સ્ટાર ઝીરો રિંગસમ વન, તેમની સાથે વન સાથેનું તમને શું મળે છે વન, તો લેફ્ટ હેન્ડ સાઈડ ઇઝ ઇક્વલ્સ ટુ રાઇટ હેન્ડ સાઈડ। તો અહીંયા સેકન્ડ વન પણ કમ્પ્લીટ કરી, થર્ડ વન, થર્ડ વન શું કહે છે તો કે એ સ્ટાર બી રિંગસમ બી સ્ટાર સી રિંગસમ સી સ્ટાર એ, તો એ સ્ટાર બી મીન્સ અહીંયા ઝીરો સ્ટાર વન રિંગસમ વન સ્ટાર વન રિંગસમ વન સ્ટાર ઝીરો, તો આમનું ઝીરો મળે, આમની સાથે વન મળે અને આમની સાથે શું મળે ઝીરો, તમે ટેબલમાં જોઈ શકો છો ઝીરો સાથેનો રિંગસમ તમને વન મળે અને આમની સાથેનો રિંગસમ તમને વન મળે। તો આ આપણને વન મળ્યું, ત્યારબાદ આપણે એની રાઇટ હેન્ડ સાઈડ અહીંયા લઈ લઈએ તો એ રિંગસમ બી સ્ટાર બી રિંગસમ સી સ્ટાર સી રિંગસમ એ, તો એ અહીંયા શું મળે છે આપણને ઝીરો રિંગસમ વન સ્ટાર વન રિંગસમ વન સ્ટાર વન રિંગસમ ઝીરો, તો આમની સાથેનો વન મળે, આમની સાથે બી વન મળે અને આમની સાથે બી વન મળે, આમની સાથે તમે કરો તો વન મળે વન સ્ટાર વન ઇઝ ઇક્વલ ટુ તમને શું મળે આ બે ઇક્વલ મળે, તો થર્ડ પણ આપણે કહીશું। ફોર્થ માટે જોઈએ તો કે ફોર્થ વન માટે એ સ્ટાર બી અને એ સ્ટાર સી, તો એ સ્ટાર બી ઝીરો સ્ટાર વન મીન્સ ઝીરો અને એ સ્ટાર સી ઝીરો સ્ટાર વન મીન્સ ઝીરો, તો આ બી થઈ ગઈ। ત્યારબાદ રિંગસમ માટે બી જોઈ લઈએ એ રિંગસમ સી, ત્યાં બી ઇઝ ઇક્વલ્સ ટુ શું લેવાના છે સી લેવાના છે એટલે સૌ પ્રથમ આપણે સમજીને જ અહીંયા બી ઇઝ ઇક્વલ્સ ટુ સી લીધા છે, તો એ અહીંયા ઝીરો
રિંગસમ વન એટલે તમને વન જ મળે અને ઝીરો રિંગસમ વન એટલે તમને વન જ મળે. તો આ પ્રોપર્ટી બી ઇઝ ઇક્વલ ટુ સી થાય. તો અહીંયા આપણે ડિસ્ટ્રીબ્યુટિવ લેટિસ કમ્પ્લીટ કરી. ત્યારબાદ લાસ્ટ વન છે કોમ્પ્લિમેન્ટેડ લેટિસ. જોઈ લઈએ કોમ્પ્લિમેન્ટેડ લેટિસ માટે ફિફ્થ વન છે. તો અહીંયા એમની ફર્સ્ટ વન પ્રોપર્ટીઝ કે એ સ્ટાર એ ડેસ ઇઝ ઇક્વલ્સ ટુ ઝીરો, એ રિંગ્સ વન એ ડેસ ઇઝ ઇક્વલ્સ ટુ વન. સેકન્ડ વન છે ઝીરો નો કોમ્પ્લિમેન્ટ વન થાય છે, આપણે જોઈ શકીએ છીએ, અને વનનો કોમ્પ્લિમેન્ટ ઝીરો થાય છે, એ કોમ્પ્લિમેન્ટ લેટિસમાં જોઈએ. થર્ડ વન આપેલું છે કે એ સ્ટાર બીનો ડેસ ઇઝ ઇક્વલ્સ ટુ એ ડેસ એનો કોમ્પ્લિમેન્ટ રિંગસમ બીનો કોમ્પ્લિમેન્ટ, અને એ રિંગસમ બી અને એનો કોમ્પ્લિમેન્ટ ઇઝ ઇક્વલ્સ ટુ એ રિંગસમનો સ્ટાર થઈ જશે કોમ્પ્લિમેન્ટ અને બી કોમ્પ્લિમેન્ટ પ્લસ. તો અહીંયા આપણે કોમ્પ્લિમેન્ટેડ લેટિસમાં વનનો એ ઇઝ ઇક્વલ્સ ટુ અહીંયા વન લઈએ. જુઓ એ ઇઝ ઇક્વલ્સ ટુ વન લેશું અને બી ઇઝ ઇક્વલ્સ ટુ ઝીરો લઈ અને પ્રૂવ કરીએ. તો ફર્સ્ટ વન આપણને આપેલું છે તો વનનું તમે વનનો કોમ્પ્લિમેન્ટ શું થશે, ઝીરો થશે, અને ઝીરોનો કોમ્પ્લિમેન્ટ વન થશે, એ તમે અહીંયા જોઈ જ શકો છો. તો અહીંયા એનો એ એટલે વન, વનનો કોમ્પ્લિમેન્ટ ઝીરો, અને એમની સાથેની તમે જીસીટી લ્યો એટલે તમને શું મળે છે, વન મળે છે. વનની તમે જીસીડી તમે વનનું ઝીરો સાથે લ્યો તો તમને શું મળે છે, અહીંયા એ સ્ટાર એ ડેસ મીન્સ એ સ્ટાર એ ડેસ એટલે તમને અહીંયા શું મળે છે, ઝીરો. તો વનનો તમે આમની સાથે લ્યો તો જો અહીંયા જીસીડી ઝીરો મળે, ખાસ ધ્યાન રાખજો. ત્યારબાદ અહીંયા એ એ એટલે વન અને એમનો કોમ્પ્લિમેન્ટ એટલે ઝીરો, એમની સાથેની તમને લેટિસ મીન્સ એલસીએમ વન મળે છે. બીજી તો આપણે અહીંયા પ્રૂફ જ થઈ ગયેલી છે. થર્ડ વન કરીએ. થર્ડ વનમાં શું છે તો કે એ અહીંયા એ સ્ટાર અને બીનો કોમ્પ્લિમેન્ટ, તો એનો કોમ્પ્લિમેન્ટ રિંગસમ બીનો કોમ્પ્લિમેન્ટ એ ઇઝ ઇક્વલ્સ ટુ તમે વન લ્યો, વન સ્ટાર ઝીરો, વન સ્ટાર ઝીરો મીન્સ ઝીરો, ઝીરોનો કોમ્પ્લિમેન્ટ વન. એનો કોમ્પ્લિમેન્ટ તો કે એ ઇઝ ઇક્વલ્સ ટુ અહીંયા શું છે, વન, વનનો કોમ્પ્લિમેન્ટ ઝીરો અને ઝીરોનો કોમ્પ્લિમેન્ટ વન, અને આમનો તમે એલસીએમ લ્યો તો બને શું મારું ઇક્વલ. આવી જ રીતે એમની લાસ્ટ વન પ્રોપર્ટી અહીંયા જોઈ લઈએ. લાસ્ટ વન આપણને આપેલી છે કે એ રિંગસમ બીનો એનો કોમ્પ્લિમેન્ટ સ્ટાર બીનો કોમ્પ્લિમેન્ટ, એ ઇઝ ઇક્વલ્સ ટુ વન, બી ઇઝ ઇક્વલ્સ ટુ ઝીરો, અને એનો આખાનો કોમ્પ્લિમેન્ટ વન થશે રિંગસમ અને વનનો કોમ્પ્લિમેન્ટ ઝીરો. એનો કોમ્પ્લિમેન્ટ વનનો કોમ્પ્લિમેન્ટ ઝીરો અને બીનો કોમ્પ્લિમેન્ટ વન, ઝીરોનો કોમ્પ્લિમેન્ટ. તો આમની સાથે તમે લેશો તો તમને શું મળશે, ઝીરો. તો બે શું મળ્યું આપણને, ઇક્વલ. તો આપણે એનો કોમ્પ્લિમેન્ટ સ્ટારનો કોમ્પ્લિમેન્ટ રિંગસમ અને બીનો કોમ્પ્લિમેન્ટ લખી શકીએ. એનો કોમ્પ્લિમેન્ટ સ્ટારનો કોમ્પ્લિમેન્ટ રિંગસમનો કોમ્પ્લિમેન્ટ સ્ટાર અને બીનો કોમ્પ્લિમેન્ટ બીનો કોમ્પ્લિમેન્ટ એમ. તો અહીંયા આપણે ઝીરો અને વન માટેની ચર્ચા કોની કોની માટે, તો કે બાઉન્ડેડ લેટિસ, કોમ્પ્લિમેન્ટેડ લેટિસ આ લેક્ચરમાં જોઈ. એ પહેલાં લેટિસની પ્રોપર્ટી ઝીરો અને વન માટે, કોસેટની પ્રોપર્ટી અને બાઉન્ડેડ લેટિસ આપણે ઝીરો અને વન માટે જોયું. તો અહીંયા આપણે દરેક કમ્પ્લીટ કરીએ છીએ, અને આને આપણે થિયરમ તરીકે પૂછવું હોય તો પણ પૂછાઈ શકે. તો થિયરમ તરીકે કેમ પૂછાઈ શકે, તો કે થિયરમ તરીકે પૂછાઈ શકે કે એ ટુ બુલિયન એલ્જીબ્રા ઇઝ ઓનલી બુલિયન એલ્જીબ્રા હુઝ ડાયાગ્રામ ઇઝ ચેન ઓનલી બુલિયન
algebra define જે આપણે ડાયાગ્રામ આપ્યો છે ઇસ ચેન્જ, તો આવી રીતે પણ પૂછાઈ શકે કે આપણે દરેક પ્રોપર્ટી પ્રૂફ કરવાની રહેશે. તો અહીંયા આપણે આટલું રાખીએ, ત્યાર પછીના લેક્ચરમાં આપણે સ્ટેટ એન્ડ ગ્રુપ બુલિયન એલ્જીબ્રા માટે ધી મોર્ગન થિયરમની વાત કરશું. તો અહીંયા આપણે આટલું રાખીએ.